चैनल में आपनु स्वागत छे। समाचार में बात करिए तो यूक्रेनना पाटनगर क्यू में अभ्यास करता अंजार कच्छना युवान समय सतर्कता दाखवीने युद्धनी शुरुआत थाय ते पहेला ज भारत आवा युक्रेनना पाटनगर क्यूमा एमबीबीएस में अभ्यास करतो अंजार कच्छनो युवान शुभ भावेश भाई पाटड़ियाए समय सतर्कता दाखवीने युद्धनी शुरुआत थई ते पहेला ज भारत आवा रवाना थई गयेलो। तारीख 24/2/2022 ना दिवसे घरे परत फरता परिवारजनोमा हासकारो थयो हतो। गईकाले तारीख 2/3/2022 ना दिवसे अंजारना प्रांत अधिकारी मामलतदार नगरपालिकाना अध्यक्षा तथा भाजपना जिला तथा तालुकाना होदेदारोए शुभेच्छा मुलाकात लीधी हती अने सलामत वतन परत फर्यानी खुशी व्यक्त करी हती। नॉर्मल कंडीशन्समां त्यांथी मारो बाळक निकळ्यो छे शुभ त्यांथी अने एम्बेसी ये समय पर इंडियन एम्बेसी त्यांकनी युक्रेन एने समय समय पर पोतानी एडवाइजरीओ जाहेर करीने बाळकोने एलर्ट करता रह्या અને જે બાળકોએ ગંભીરતાપૂર્વક એડવાઇઝરીનું પાલન કર્યું અને સમયસર નીકળી ગયા એ લોકો સેફલી પહોંચી આવ્યા। ઘણા બાળકો ત્યાં હજી પણ ફસાયેલા છે અને ભરોસો છે કે આપણી ગવર્મેન્ટ પૂરેપૂરો સાથ સહકાર આપી અને એમને ત્યાંથી ઇવેક્યુએટ કરી અને સહી સલામત ભારતમાં લઈ આવશે। આપ યુક્રેનથી આવ્યા છો તો જરા થોડું એનું કહો। 100% પહેલા તો જ્યારે ઇન્ડિયન એમ્બેસીએ જ્યારે અમને એડવાઇઝરી રિલીઝ કરી હતી 16 તારીખ પછી જ્યારે સિચ્યુએશન વધારે અંડર કંટ્રોલ નથી અને ત્યારે પછી અમે 20 તારીખે વિચાર્યું કે જેટલું બને એટલું પરત પાછા જવાની વ્યવસ્થા કરી તો અમે 20 તારીખે પછી મેં 23 તારીખની બુકિંગ કરાવી લીધી। ઘણા બધા સ્ટુડન્ટે અને ઇન્ડિયન એમ્બેસી થ્રુ અને ઇન્ડિયન ગવર્મેન્ટે ફ્લાઇટો બુક મતલબ એ લોકોએ મોકલાવી લીધી ત્યાં યુક્રેન માટે 22, 24 અને 26 કે 23 તારીખની મને રિઝનેબલ રેટમાં ફ્લાઇટ મળી જાય છે તો મેં એ દિવસે બુક કરાવી અને બને એટલું જલ્દી હું આવવાની કોશિશ કરતો હતો। ઘરથી બધાના કોલ આવતા હતા અને સારો એવો વાંધો ના આવ્યો મને। ત્યારે સિચ્યુએશન અંડર કંટ્રોલ હતી, કોઈ પ્રોબ્લેમ નહોતો અને હું સમયસર ઘર આવી ગયો। અમારી એની ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।